નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી હું સેજલ ઠાકોર આજે આપણે જોઈશું ધોરણ ઇંગ્લિશ મીડિયમ માટે વિષય છે ગુજરાતી ગુજરાતીમાં મિત્રો સૌ તો પરીક્ષાની તૈયારી કરતા પહેલા તમારે તમારી બ્લ્યુ પ્રિન્ટ તમારી પાસે રાખવી એટલે કે પેપર સ્ટાઇલ પેપર સ્ટાઇલમાં તમને લખેલું જ છે કે ચેપ્ટર એક બે અને ત્રણ એ પિરિયોડિક ટેસ્ટના જે ચેપ્ટર છે એ એમાંથી ફક્ત વિકલ્પો જોડણી સમાનાર્થી અને શબ્દ સમૂહ માટે એક શબ્દ એટલું જ પૂછાશે અને નવા જે ચેપ્ટર છે એટલે કે ચેપ્ટર ચાર પાંચ અને છમાંથી માંથી બાકીનું પૂછાશે એટલે કે બાકીનુંમાં શું આવ્યું તો સવાલ જવાબ ટૂંકા સવાલ જવાબ એટલું અ માં પહેલો પ્રશ્ન છે સાચો વિકલ્પ શોધી જવાબ લખો વિકલ્પ એ સેમાંથી આવશે ચેપ્ટર એક બે અને ત્રણ માંથી વિકલ્પ પૂછાશે એટલે તમારે વિકલ્પ તમારી જાતે ચોપડી વાંચીને તૈયાર કરવાના ચોપડીમાંથી જ વિકલ્પો પૂછાશે એટલે તમારે આખા પાઠ ચોપડીમાંથી ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી જવા વિકલ્પો તમારે જાતે કરવાના છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો હવે ગદ્ય વિભાગમાં આપણો ચોથું ચેપ્ટર છે રવિશંકર મહારાજ એટલે ગદ્ય વિભાગમાં આવશે એનો અર્થ કે પાઠમાં આવશે તો રવિશંકર મહારાજ એ પાઠમાંથી આપણે પહેલા ટૂંકા પ્રશ્ન જોઈશું બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો બાળપણમાં રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક નીડર દયાળુ અને પરગજુ હતો બીજો પ્રશ્ન મહારાજ કામ કરવાની કઈ ખૂબી ધરાવતા હતા મહારાજ જે કામ હાથમાં લેતા તેમાં પોતાનો આત્મા રેડી દઈને કામ કરવાની ખૂબી ધરાવતા હતા જોગણ ગામમાં મહારાજે શું જોયું જોગણ ગામમાં મહારાજે ગરીબાઈ અને ગંદકી જોઈ મહારાજ મુખ સેવક તરીકે શા માટે જાણીતા છે કશી પ્રસિદ્ધિ વિના કોઈની પ્રશંસાની ઈચ્છા વિના મૂંગા મૂંગા લોકસેવા કરવી એ મહારાજનો જીવન મંત્ર હતો તેથી તેઓ મુખ સેવક તરીકે જાણીતા છે રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો કાતેલી ખાદીના સાદા વસ્ત્રો પહેરવા સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો રવિશંકર મહારાજની દ્રષ્ટિએ સાનો મહિમા વિશેષ હતો રવિશંકર મહારાજની દ્રષ્ટિએ દરેક પ્રકારના લોક સેવાના કામોમાં મહિમા વિશેષ હતો સાતમો પ્રશ્ન છે પાણી પીવા માટે મહારાજ સાથે શું રાખતા પાણી પીવા માટે મહારાજ સાથે દોરી અને લોટો રાખતા દોરી ખોવાઈ ગયા પછી મહારાજે સો નિયમ લીધો દોરી ખોવાઈ ગયા પછી મહારાજે જમ્યા પછી પાણી પીવું એ પછી ચોવીસ કલાક સુધી પાણી ન પીવાનો નિયમ લીધું મહારાજને લોકો બોરિંગવાળા મહારાજ તરીકે કેમ ઓળખતા હતા દુકાળમાં પાણી માટે મહારાજે ઠેર ઠેર કુવા અને બોરિંગ કરાવ્યા તેથી લોકો તેમને બોરિંગવાળા મહારાજ તરીકે ઓળખતા હતા હવે નીચે આપેલા પ્રશ્નોના જવાબ જોઈશું રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કેમ મળ્યું રવિશંકર વ્યાસે લોકહિતના અનેક કાર્યો કર્યા સમાજમાં નિઃસ્વાર્થ ભાવે વિવિધ પ્રવૃત્તિઓ કરી એ રીતે રવિશંકરે લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું તેથી લોકો દ્વારા તેમને મહારાજનું બિરુદ મળ્યું બીજો પ્રશ્ન છે ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કેમ કહ્યા મહારાજને માણસ અને તેની માણસાઈમાં શ્રદ્ધા હતી ચોર હોય કે બહારવટીઓ મહારાજ એને મળીને એનામાં પરિવર્તન લાવીને જ રહેતા કોતરોમાં ફરી ફરીને એમણે બહારવટિયાઓને સુધાર્યા તેમના હૃદયની માણસાઈને બહાર લાવી તેથી ઝવેરચંદ મેઘાણીએ મહારાજને માણસાઈના દીવા કહ્યા ત્રીજો પ્રશ્ન મહારાજ કઈ કઈ આપત્તિ સમયે મદદે દોડી જતા ક્યાંક નદીમાં પૂર આવ્યું હોય કે ભારે ધરતીકંપ થયો હોય ક્યાંક કારમો દુકાળ પડ્યો હોય કે ભયાનક રોગચાળો ફેલાયેલો હોય ક્યાંક કોમ કોમ વચ્ચે રમખાણો થયા હોય મહારાજ આવી કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે લોકોની મદદે દોડી જતા ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજના જીવનમાં શું પરિવર્તન આવ્યું ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી રવિશંકર મહારાજે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યું યજમાન વૃત્તિ છોડી વિલાયતી કપડાં છોડ્યા ગામ ઘર બધું છોડ્યું અને રાષ્ટ્રના કામમાં લાગી ગયા તેમણે ખાવા પીવા અને પહેરવા ઓઢવામાં સાદગી અપનાવી મહારાજની લોકસેવાનો પ્રારંભ કઈ ઘટનાઓથી થયો જવાબ છે મહારાજની લોક સેવાનો પ્રારંભ ઈસવીસન ઓગણીસો અગિયારની એક ઘટનાથી થયો તેઓ વડોદરામાં શ્રી ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં બે ત્રણ છોકરાને દાખલ કરાવવા ગયા હતા આશ્રમના વડાએ મહારાજને ફાળો ઉઘરાવવા વિનંતી કરી મહારાજે ઘેર ઘેર ફરી અનાથાશ્રમ માટે ઠીક ઠીક રકમનો ફાળો ઉઘરાવ્યું તો મિત્રો આ થયા ટૂંકા પ્રશ્નો અને લાંબા પ્રશ્નો હવે જોઈશું ચેપ્ટર નંબર છ લેખણ જલીનો રહી એ પાઠમાં આપણે ટૂંકા પ્રશ્ન અને લાંબા પ્રશ્ન બંને જ જોવાના છીએ પ્રશ્ન નંબર એક ભાગદીપને કયા બે પ્રદેશ પથરાયેલા છે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પ્રદેશ પાઘડીપને પથરાયેલા છે હરખચંદે મણેક કપાસિયા શા માટે ખરીદ્યા હતા હરેખ ચંદે હરખ ચંદે મણેક કપાસિયા ગાય માટે ખરીદ્યા હતા કહણ સંગને કોણે ઠપકો આપ્યો કહણ સંગને કુટુંબ કુટુંબના સૌએ ઠપકો આપ્યો હરખચંદ કોને પોતાની હટડીએથી હેઠા ઉતારી દેતા હતા કહણસંઘ જેવા કોઈ ઉધાર લેવા આવે તો એમને હરખચંદ હાથડીએથી હેઠા ઉતારી દેતા હતા કહણસંઘે હરખચંદને શા માટે બોલાવ્યા કહણસંઘના પિતાનો મૃત્યુ થતા તેમના કારજ અંગેના કાગળ લખવા શેઠ હરખચંદને બોલાવ્યા કહણસંઘની દાંડાઈની વાત શેઠના લમણામાં કેવી રીતે રહી હતી જેમ મદારીના કરંડિયામાં સાપ ગુચડું વળીને પડ્યો રહે એમ કહણસંઘની દાંડાઈની વાત શેઠના લમણામાં રહી હતી કહણ સંઘની શાન કોની જેમ ખુલી ગઈ જેમ ચાવીથી તાળું ખુલે એમ શેઠની યુક્તિથી કહણ સંઘની શાન ખુલી ગઈ હવે આપણે જોઈશું લાંબા પ્રશ્નો પ્રશ્ન નંબર એક હરખચંદને શા માટે શરમાવવું પડ્યું કહણ સંગના બાપુના કારજનો પ્રસંગ હતો હરખચંદને કાગળ લખવા બોલાવ્યા હરખચંદે વેરનો બદલો લેવાની વૃત્તિથી કાગળો લખવામાં એવા ગોટાળા કર્યા કે પ્રસંગ બગડ્યો મોતનો મલાજો ન જળવાયો કોઈ ડાહ્યા માણસે કહ્યું કે કહણ સંઘ તો અભણ હતો પણ હરખચંદ તમે આ શું કર્યું હરખચંદને ભૂલ સમજાણી બીજો પ્રશ્ન કહણસંઘ બાજકુ લેવાની નાસા માટે પાડે છે કહણસંઘ કોક દિવસ શેઠ હરખચંદની હાટડીએ ઉધાર લેવા જતો ત્યારે શેઠ એને

કાળોતરીના કાગળના બફાટ વિશે શેઠે ફોડ પાડતા કહ્યું ધંધુકાના બજારમાં હું કપાસિયાનો કોથળો ગાડામાં મૂકવા ગયો ત્યારે સંગના બળદ જેમ જાલિયા ન હોતા રહ્યા એમ કાગળ લખતી વેળા મારી કલમ જાલી ન રહી અને પાંચમથી અગિયારસ તિથિના અલગ અલગ કાગળ લખાઈ ગયા તો મિત્રો ટૂંકા પ્રશ્ન અને લાંબા પ્રશ્ન બંને આપણે જોઈ ગયા હવે આપણે જોઈશું શબ્દો 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 એટલે બે સરખા સરખા જ હોય એનો ઉચ્ચાર સરખો જ હોય તેને દ્વિરૂ કહેવાય દ્વિ એટલે બે અને ઉક્ત એટલે બોલવું જેમ કે કેવા શબ્દો તો ખાધે પીધે સારા નરસા આગું પાછું દાણે દાણા તાણી જાલી જેવો તેવો વગેરે જેવા શબ્દો છે એને દ્વિરુક્ત શબ્દો કહેવામાં આવે છે હવે જોઈશું સંજ્ઞાનો પ્રકાર જણાવો અહીંયા એક આ તમને ઉદાહરણ આપેલા છે બીજી કોઈ સંજ્ઞા પણ પૂછાઈ શકે ગાડું તો ગાડું શું છે જાતિવાચક સંજ્ઞા ચોમાસું તો જાતિવાચક સંજ્ઞા બળદ જાતિવાચક સંજ્ઞા લાગ તો ભાવવાચક સંજ્ઞા તો આ પ્રમાણે સંજ્ઞા પૂછાઈ શકે આ ઉપરાંત આખું વાક્ય આપેલું હોય અને વાક્યમાંથી તમારે એનો શબ્દ શોધીને એ શબ્દ કઈ સંજ્ઞાનો છે એ પણ તમારે એવી રીતે પણ પરીક્ષામાં પૂછી શકાય તો મિત્રો વિભાગ અ ગદ્ય વિભાગ એટલે પાઠનો વિભાગ એ માટેનો વિડીયો આપણે જોઈ ગયા છીએ જેમાં વિકલ્પો આવશે વિકલ્પો એ તમારે જાતે તૈયાર કરવાના છે ત્યારબાદ ટૂંકા પ્રશ્ન અને ત્યારબાદ લાંબા પ્રશ્ન આ બધું જ આપણે જોઈ ગયા છીએ સાથે સાથે સંજ્ઞા અને દ્વિરૂપ્ત શબ્દ પણ આપણે જોઈ ગયા છીએ થેન્ક યુ